નમસ્કાર મિત્રો વાવાઝોડું ભૂકંપ જેવી કુદરતી આફત બાદ કોરોનાની આપત્તિ સામે ઝઝૂમતા ગુજરાત પર વધુ એક કુદરતી આફત આવી છે સાયક્લોનિક અસરથી પવનની દિશા બદલાતા બે દિવસ પહેલાં પાકિસ્તાની બોર્ડર પરથી તીડના ઝુંડ કચ્છમાં ઘૂસ્યા છે આ તીડને કંટ્રોલ કરવા માટે તંત્રએ કવાયત હાથ ધરી છે દરમિયાન સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત તરફ તીડના ટોળાનો ખતરો તોળાઈ રહ્યો છે છેલ્લા પંદર દિવસથી રાજ્યમાં તીડનો આતંક જોવા મળ્યો ન હતો પરંતુ દોઢેક મહિના પહેલાં સૌરાષ્ટ્રના હળવદ મોરબી વલભીપુર સહિતના એરિયામાં અને કચ્છ તેમજ ઉત્તર ગુજરાતમાં તીડ જોવા મળ્યા હતા પરંતુ ખેડૂતો અને ખેતીવાડી વિભાગના પ્રયાસોથી તીડ રાજસ્થાન તરફ વળી ગયા હતા હવે પાકિસ્તાન બોર્ડર પરથી ગત તારીખ સાતમીએ તીડના ઝુંડ કચ્છના લખપત વિસ્તારમાં આવ્યા છે લખપત તાલુકાના લાખાપર અને સિયોદ ગામની સીમમાં હાલ તીડના ઝુંડનો મુકામ છે ચોમાસાની સિઝનની શરૂઆત હોવાથી હાલ ઊંચી મોલાત ન હોવાથી પાકને મોટું નુકસાન નથી પણ તીડના ઝુંડ અન્ય વિસ્તારો તરફ વળે તો નુકસાનનો ભય છે તીડના નિયંત્રણ માટે હાલ ફોર વ્હીલર સ્પ્રેયર મારફત ખાસ દવાનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે તો અત્યારે સોમાલિયામાં હાલ તીડના ટોળા છે એ સક્રિય જોવા મળી રહ્યા છે ઇન્ટરનેશનલ એજન્સીએ ગુજરાત સહિત ભારતને સાવચેત કર્યા છે કે સોમાલિયામાં હાલ તીડના ટોળા જોવા મળી રહ્યા છે તે ગમે ત્યારે ઓમાનથી થઈને ભારત તરફ આવી શકે છે ઓમાનની દરિયાઈ સીમા છે એ સીધી ઓખા માંડવી તરફ લાગે છે તારીખ બાવીસ જૂનથી સોમાલિયામાં સક્રિય થયેલા તીડના ટોળા ઓગણીસ જુલાઈ સુધીમાં ગુજરાત પર ખતરો વધારશે ત્યારે ગુજરાતમાં ખેડૂતોએ સાવચેત રહેવાની જરૂર છે તો મિત્રો હાલ કચ્છ જિલ્લાના છેવાડાના તાલુકો લખપતમાં બે ત્રણ ગામો જેમાં સિયોતમાં એ ગામોમાં હાલ તીડના ઝુંડે દેખા દીધા છે ત્યારે સમગ્ર ગુજરાત પર પંદરથી વીસ દિવસ પહેલાં ઉત્તર ગુજરાત તેમજ ભાવનગરના વલ્ભીપુર તાલુકામાં પણ તીડ જોવા મળ્યા હતા ત્યારે ફરી વખત તીડના ઝુંડે ગુજરાતમાં દેખો દેતા આ આફત છે એ આવનાર દિવસોમાં વધી શકે છે ત્યારે ગુજરાતમાં ખેડૂતોએ પણ સાવચેત રહેવાની જરૂર છે અને સાથે સાથે તીડ છે એ આવતા વર્ષ સુધીમાં તો છે એ ચારસો ગણા વધી જશે તેવી માહિતી પણ ઉપલબ્ધ થઈ છે ત્યારે હાલમાં સોમાલિયામાં જોવા મળતા તીડના ટોળા છે એ ઓગણીસ જુલાઈ સુધીમાં ગુજરાત પર ખતરો વધારશે એવી ઇન્ટરનેશનલ એજન્સીએ ગુજરાત તેમજ સમગ્ર ભારતને માહિતી આપી અને સાવચેત કર્યા છે